ધોરણ ચાર સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 100 એમ આપણે પૂરક વાંચન છે. જેને સ્વાધ્યાયપોથી અલગ હોય તો આપણે પાઠ જોઈ લેવાનું છે કે પાઠ કયા પાન પર છે, અને જેને પ્રથમ અને દ્વિતીય જોડે હોય એને પાન નંબર 100 છે, અને જેને જુદી હોય અલગ અલગ હોય એ પોતાના પાન નંબર ઉપર જોઈને પાઠ જોઈને લખવાનું છે. પૂરક વાંચનમાં પાઠ કાવ્ય પહેલી સાદ કરે છે, એ કાવ્ય છે, એના કવિ પ્રહલાદ પારેખ છે. નીચે આપણે જોઈશું વિકલ્પ, તો શું છે, રોજ બપોરે ગામને પાદરે કવિ કોને બોલાવે છે, તો ઝાડની ડાળીઓ ક. ભણવાના સમય કવિ કોને બોલાવે છે, તો ઢાળ. કયું આવશે, ભણવાના સમય કવિ કોને બોલાવે છે, તો એક નાનકડું તલાવ આવશે. નંબર 3 ઉપર જોઈશું, કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે, તો ઢાળ. નંબર 2 આવશે. નીચે આપણે જોઈશું, નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો. નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે, નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે. નંબર 2, દૂરની ડુંગળમાળા કવિને ક્યારે બોલાવે છે, દૂરની ડુંગળમાળા કવિને સાંજના સમયે બોલાવે છે. નંબર 3, કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે, આકાશ જ્યાં જમીને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે. ખાલી જગ્યા જોઈશું આપણે. નંબર 1, સાંજના સમયે કવિ ડુંગર માળા બોલાવે છે, આપ દૂર જ્યાં જમીનને અડતું હોય તે ખાંજે કે ક્ષિતિ. શું કહેવાય, ક્ષિતિ જ લખ્યું નથી મેડમે, તમારે લખી કાઢો છે ક્ષિતિ જ, આ રીતે બરાબર છે. કવિએ કવિને નદીઓની ભેખડ બોલાવે છે. નીચે આપણે સમાનાર્થી જોઈશું. શબ્દ સાદ, બૂમ અવાજ, કેળી પગ રસ્તો, વેળા સમય વખત, ટાણું સમય અને વખત. વિરોધાર્થી શબ્દ જોઈશું, દૂર નજીક, સાંજ સવાર. નીચેના શબ્દોના શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. મેડમ જવાબ બોલે છે ઈશારો, ડાળ, નદી અને પાદર. સ્વાધ્યાયપોથીમાં તમારે જે પાન આવતું હોય એ પાન તમારે આ પાઠ પૂરક પરીક્ષાનો એક પૂરો કરવાનો છે. સ્વાધ્યાયપોથીમાં લેસન છે, તમારે એ પ્રમાણે લેસન તૈયાર કરવાનું છે. અલ્લાહ હાફિઝ.